હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું દૂધીના મુઠિયાની રેસીપી અને આ મુઠિયા એકદમ સોફ્ટ કઈ રીતે બને એ પણ જાણીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીં 3 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે, એટલે કે આપણે જે ભાખરી બનાવી એ. હવે સૌ પ્રથમ એમાં 1 કપ જેટલી ઝીણેલી દૂધી ઉમેરીશું. અહીં દૂધીનું પ્રમાણ વધારે રાખવું. ત્યારબાદ અહીં મેં પાલક અને કોથમીર છે એને ઝીણી સમારી લીધી છે, એ બંને 1/2 કપ છે, એને આપણે આમાં એડ કરી દેશું. અહીં જેટલું પ્રમાણ દૂધી અને પાલકનું વધારે હશે એટલો સ્વાદ સરસ આવશે. ત્યારબાદ અહીં 2 ટેબલસ્પૂન જેટલી તીખા આદુ મરચાં અને લસણની પેસ્ટ છે. ત્યારબાદ મીઠું સ્વાદ પ્રમાણે અને 1 ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1/5 જેટલી હિંગ, 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ. અને આ મુઠિયા છે એકદમ ખાટા મીઠા બને એની માટે આપણે 1 લીંબુનો રસ છે ઉમેરી દેશું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ મોણ માટે. અને ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલા સોડા. સોડા ઉમેરવાથી આ જે મુઠિયા છે એકદમ સોફ્ટ બને છે. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. અહીં આપણે દૂધીનું પ્રમાણ વધારે લીધું હોવાથી અહીં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ, પણ થોડું દહીં ઉમેરીશું. તો મેં અહીં 1/4 કપ જેટલું દહીં લીધું છે, જેને આપણે થોડું એડ કરતા જઈએ અને લોટ બાંધી લેવાનો છે. દૂધીના મુઠિયાનો લોટ બાંધો એમાં પાણીની બિલકુલ જરૂર નથી પડતી, કારણ કે આપણે અહીં જે દૂધી લીધી છે એ પણ આગળ પડતી છે અને સાથે દહીંનો ઉપયોગ કર્યો છે. તો આપણો જે લોટ છે બંધાઈને તૈયાર થઈ ગયો છે. બસ હવે આમાંથી આપણે મુઠિયા વાળી લઈએ. તો અહીં મીડિયમ સાઇઝના આપણે મુઠિયા છે બનાવી લેશું અને ત્યારબાદ આ મુઠિયા તૈયાર થઈ જાય એટલે એને સ્ટીમ કરવાના છે. તો મેં પહેલેથી જ અહીંયા સ્ટીમર તૈયાર કરી લીધું છે, જેમાં આપણે પ્લેટ ઉપર થોડું તેલ લગાવી દઈશું જેનાથી મુઠિયા છે ચીપકે નહીં. તો તેલ લગાડાઈ ગયું છે, હવે આપણે મુઠિયા છે સ્ટીમ કરવાના છે. તો મુઠિયા છે એ પ્લેટ ઉપર એવી રીતે ગોઠવવા કે 2 મુઠિયા વચ્ચે થોડી જગ્યા રહે, જેનાથી મુઠિયા થોડા ફૂલે તો એ એકબીજા સાથે ચોંટે નહીં. આ મુઠિયાને સ્ટીમ થતાં મીડિયમ ગેસની ફ્લેમ પર 20-25 મિનિટ જેવો સમય લાગે છે. તો 20-25 મિનિટ થાય એટલે આપણે ચેક કરીએ. તો તમે જોઈ શકો છો મુઠિયા સરસ ફૂલી ગયા છે, પહેલાં કરતાં થોડી સાઇઝ એની વધી ગઈ છે. ગેસ બંધ કરી દેશું અને છરીની મદદથી ચેક કરીએ તો એકદમ સાફ આવે છે, એનો મતલબ કે અંદર સુધી એ સારી રીતે સ્ટીમ થયા છે. તો આ મુઠિયાને કટ કરતાં પહેલાં થોડા ઠંડા કરવા જરૂરી છે. તો ઠંડા થાય ત્યારબાદ આપણે એને કટ કરીશું. તો મુઠિયા થોડા ઠંડા થઈ ગયા છે, હવે આપણે 1 સરખા પીસીસમાં એને કટ કરી લેશું. આ મુઠિયા ઢોકળામાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, તો તમે એને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને સાથે લંચ બોક્સમાં બાળકોને આપી શકો છો. તો મુઠિયા કટ થઈને તૈયાર છે, હવે વઘાર કરીએ. તો અહીં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ ફૂટે, ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે, ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, અને હવે જે મુઠિયા આપણે કટ કરીને તૈયાર કર્યા હતા એ આમાં એડ કરી દેશું અને થોડા ઉપરથી મસાલા કરીએ. તો અહીં 1/2 ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, મીઠું થોડું 1/5 જેટલું અને 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1/2 લીંબુનો રસ. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. આ મસાલા ઉપરથી કરવાથી જે મુઠિયા છે એકદમ સ્વાદિષ્ટ બને છે. તો મિક્સ થઈને મુઠિયા તૈયાર થઈ ગયા છે. છેલ્લે થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને મિક્સ કરી દઈએ. તો આશા રાખું કે આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.